હવે આગળ વાત કરીએ તો માંગરોળની, માંગરોળ પંથકમાં ખેડૂતે લીલા દુષ્કરની કરી માંગ. છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકમાં સતત વરસાદથી ખેડૂતોને મગફળીના તેમજ સોયાબીન સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાની તેમજ પાક ફેલ થયો હોવાની ખેડૂતોએ સરકાર પાસે રજૂઆત કરી છે. પરંતુ માંગરોળ પંથકમાં છેલ્લા 20-25 દિવસથી ખેતરો પાણીના ભરેલ હોવાથી તમામ પાકો ફેલ થયા છે, જેથી ખેડૂતોએ હાલ માંગરોળ તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ વાત કરીએ તો માંગરોળ તાલુકાના ખેડૂતોને પોતાના પશુઓને ચરાવવા પણ મુશ્કેલ થયા છે અને ચારો પણ પલળી જવાથી ખેડૂતોના પશુઓ ભૂખ્યા રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે ખેતીના તમામ પાકો હાલ ફેલ થયા છે, જેથી ખેડૂતો સરકાર પાસે લીલો દુકાળ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. અમને એવી વિનંતી છે કે આ બધી વસ્તુ અત્યારે પાણી ભર્યા છે ખેતરોમાં, બરોબર છે, એનો કોઈ નિકાલ કરે અથવા જે તે સહાય આપે ખેડૂત જે મિત્રો છે એ બધાએ અત્યારે બધાએ ભેગા થયા છે, બરોબર છે, એના માટે કોઈ પણ કોઈ પેકેજ જાહેર કરે અથવા લીલો દુકાળ જાહેર કરે અને બધાને સંપત્તિ ટોટલી વસ્તુ થવી જોઈએ. એક ખેડૂતને એવું ન થવું જોઈએ કે કોઈને એક સરખો નિર્ણય આવે એ રીતના, બરોબર, એવી અમારી માગણી છે.